જોજો હમ બોલાવના હોય તો એ કિલો તો પાછો હા હા વાંધો નહીં હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજોર. અત્યારે ભાઈ ઘરની શરૂઆત થઈ ગઈ છે. મોસ્ટલી તમને બેકગ્રાઉન્ડમાં બતાવું કે ઘર કઈ રીતના બની રહ્યું છે. બધા જ લોકો મહેનત કરી રહ્યા છે અને આજે આપણે લાગી જઈએ છીએ કામ પર. તમે જોશો તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે ભાઈ ઘરની શરૂઆત કઈ રીતના થઈ રહી છે. બેકગ્રાઉન્ડમાં તમને બતાવું, સવાર સવારમાં મોર્નિંગ છે બધા લોકો માટે. ખાસ આમ તો મહેસાણાથી ગોટા લઈને આવ્યો છે. ભાઈ ગોટા ક્યાં છે? ગોટા લાવો, નાસ્તો લાવો. ભાઈ તમારા મહેસાણામાં મેથીના ગોટા હારા મળે છે? અત્યારે કામ ચાલુ થઈ ગયું છે, હું પણ લાગી જાઉં. કાલે રાત્રે 3 વાગે આવ્યા હતા એટલે થોડું મોડું થઈ ગયું અત્યારે સવાર સવારમાં આવવામાં. પણ આ અમારા મેથીના ગોટા ખાસ લાવીએ છીએ મહેસાણાથી, તો એ ખાઈએ, નાસ્તો કરીએ અને પછી કામ પર લાગીએ. ભાઈ ચાલો. ભાઈઓ એક ભૂલ એ થઈ ગઈ છે કે ભાઈ માણસો વધારે છે અને ગોટા ઓછા છે. મહેશ દાદા કીધું તું ને, મહેશ દાદાને મેં કીધું તું કે ભાઈ માણસો બહુ વધારે છે એટલે આપણે થોડાક વધારે લઈ લે. પણ મહેશ દાદા મારું માયના નહીં. પ્રખ્યાત ગોટા લાવ્યા છે તો દરેકે અહીંયા આવી નાસ્તો કરી દેવો. હાલો ભાઈ, જે બાકી છે બધા અહીંયા આવજો, આપણે નાસ્તો કરી લઈએ. આવો અહીંયા, હાલો ચાલો. ભાઈ અમારી બહુ ફેન છે. બધામાં શું નામ છે? ક્રીના. 28/11 હેપી બર્થડે કહી દઈએ. કયું ગામ છે? હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. ચાલો ભાઈ નાસ્તો કરી આવી જાઓ. લાવો ચા લાવો. કામ કરવામાં બધા એટલા સક્રિય છે કે ભાઈ કોઈ નાસ્તો કરવા નથી આવતો. ભાઈ હોય અશોકભાઈ છે અને સરસ મજાના નાયલોન કમળ વેચે છે એટલે એનું ટેસ્ટ કરી લઈએ આપણે. લાગણજ ગામના ધરમભાઈ છે, એમના ફાધર છે, એ કોરોનામાં એક્સપાયર થઈ ગયા હતા અને આ છેલ્લા 2 દિવસથી કામ કરીએ છીએ. છેલ્લા 2 દિવસથી 24 કલાક સતત કામ કરે છે. આના માટે જોરદાર તાળી થવી જોઈએ ભાઈ. આપણી પાસે અત્યારે માણસો વધારે છે અને કામ ઓછું છે. આ તમે બેકગ્રાઉન્ડમાં જોશો તો તમને ખબર પડશે કે કામ તો ફટાફટ ઉકળી જશે. આજે કાલે આપણું ધાબુ ભરાવવાનું છે પણ અત્યારે જેટલું કામ રિમેનિંગ છે ફટાફટ ચાલુ કરીએ છીએ. ચાલો ભાઈઓ ચાલો. ભાઈ રાતના 3 વાગ્યા સુધી કામ કર્યું હતું ને અત્યારે તમે જુઓ કામ પ્રોપર વેમાં જઈ રહ્યું છે. માણસો ઘણા બધા છે. આ દીવાર અત્યારે ઓલમોસ્ટ અડધી થઈ ગઈ છે. બધી સાઈડથી અડધું કામ થઈ ગયું છે. ચણતર અડધું થઈ ગયું છે. રાત સુધીમાં ટાર્ગેટ એ છે કે આખું જે સ્ટ્રક્ચર છે ઊભું કરી નાખીએ અને કે સુકાવાય દેવું પડશે. તમે કોઈ પણ સ્ટ્રક્ચર તૈયાર કરો તો એને સુકાવવા પણ દેવું પડે એટલે આજે રાત સુધી સુકાશે અને કાલે આપણે ધાબુ ભરશું. લાવો દેતા જાઓ. ચાલો પેલા આપણે નાખી દો ના. જેટલો તમે સિમેન્ટનું કામ કરો કે ઘરનું કામ કરો તો એમાં આજે તમને દેખાય છે આજે કાણા છે આપણે પ્રોપર પૂરવા પડે જેથી કરીને જે દીવાનું સ્ટ્રક્ચર છે મજબૂત થાય. એટલે હું સિમેન્ટનો માલ છે બનાવી લઉં છું ને જેટલા પણ આ તમને ખાના દેખાય છે પ્રોપર ભરી લઈએ જેથી દીવાલનું જે કામ છે એ મજબૂત થાય. એક તગારો લાવ ની. આવી રીતના જે સિમેન્ટનો માલ છે ભરી દેવાનો જ્યાં જ્યાં તમને કાણા દેખાય ત્યાં ત્યાં. ફાઇનલી ડન થઈ ગયું છે. જેટલી દીવાર બની છે ત્યાં સુધી જે ખાનાઓ છે એની અંદર નું સિમેન્ટ નો માલ છે પૂરો થઈ ગયો છે. હવે જેમ જેમ દીવાર ઉપર ચણાશે એમ એમ આપણે પાછા આગળ પૂરતા જશું. ચાલો આપણે જમી લઈએ. ચાલો અરે અહીંયા જ બેસીએ ને. પેલું ઝાડ છે. આવજો ભાઈ જે જમવાવાળા છે આવજો લાઈન માં.
અત્યારે સેવા કરતા હતા બધા, અને જેને જમવાનું બાકી છે એ બધા તો અંદર જમવું છે કે અહીંયા જમવું છે? ભાઈ માણસો આ વધી ગયા છે, એક અડ્ડો ગોતી લઈને જમી લે. હાલો ભાઈઓ, ભાઈ જમવાના બાકી છે, ચાલો. આ છે ને આની અંદર બેજે, હાલો. ઓકે ચાલો, બેસ્ટ જગ્યા મળી ગઈ. હાલો હાલો, ક્યાંથી જવાનું? જગ્યા ફાઇન્ડ આઉટ કરીએ છીએ કે ક્યાં જમીએ. આ ખોલ ને, આ ખોલ, હા ખોલો. થોડું પાછળ લઈ લો ભાઈ, તને થોડું પાછળ લઈ લો. બેકગ્રાઉન્ડમાં તમે જે જગ્યા જોઈ રહ્યા છો ત્યાં આપણે જમીએ છીએ. પેલી સાઈડ પબ્લિક વધારે હતું એટલે જમવામાં તકલીફ પડતી હતી, એટલે બધાએ વિચાર કર્યો કે આ જગ્યા પર આપણે લંચ કરીએ. અત્યારે વાગ્યા છે બપોરના 3:30, બધાને ભૂખ લાગી છે એટલે પહેલાં જમી લઈએ. આપણે જમી લીધું છે અને જમીને આ ગામ વિશે એક સરસ મજાની ઐતિહાસિક વાત મને જાણવા મળી છે કે લાગણજ ગામ એ હિસ્ટોરિકલ પ્લેસમાં ગણાય છે. અને લાગણજ ગામની અંદર એક અંધારિયો ટીંબો આવ્યો છે, જ્યાં 1950 અને 1952માં ખોદકામ કરવામાં આવ્યું હતું. ત્યાં માનવના અવશેષો મળ્યા હતા, ગેંડાઓના સિંગડા મળ્યા હતા, અને માટીના વાસણો મળ્યા હતા, એવી ઘણી બધી વસ્તુ. એટલે આ અંધારિયો ટીંબો તરીકે જે ઓળખાય છે હિસ્ટોરિકલ પ્લેસ છે, તો આપણે ત્યાં પણ જોવા જઈએ. મને હિસ્ટોરિકલ વસ્તુ જોવામાં વધારે રસ છે. અને આમ તો મહેસાણા જિલ્લાનું મોટામાં મોટું ગામ લાગણજ કહેવાય છે. ચાલો ભાઈઓ, બે ગાડીઓ લઈ લો. સાંભળો મારી વાત, સાંભળો. ખાલી 2-4 જણાઓ, બાકી બધા લોકો છે ને ઘરકામમાં લાગશે, બરાબર? કોઈ પાછળ નહીં આવે. હું ખાલી 10-10 મિનિટમાં પાછો આવું છું, એટલે બધા ખાલી સાંભળો, બધા ઘરકામમાં લાગો. આપણે 2 બાઇક લઈને જઈએ ખાલી, બરાબર? ભાઈ ફોટોગ્રાફીનું સેશન અમારું થઈ ગયું છે, હવે સીધા જઈએ છીએ આપણે અંધારિયો ટીંબો જોવા માટે. હિસ્ટોરિકલ પ્લેસ કહેવાય છે લાગણજ, તો ત્યાં જઈએ છીએ. ફરી પાછા આપણે આપણા કામ પર પણ લાગી જશું. એક બાઈક એકલા ભાઈ, ફોટો પછી ભાઈ અહીંયા આવું કડીથી કડીથી આવ્યા. તમારા લાગણજ ગામનું જે ઓલો એક જગ્યા નથી કેવું કહી દઉં, અંધારિયા ટીંબામાં જઈને આવું છું, બરાબર? આ બધા મને અંધારિયો ટીંબો કહીને લેવા. આ તમે જુઓ અંધારિયા ટીંબામાં ક્યાં ક્યાં ચાલ, તમે કીધું ઉપર બાઇક લઈને જાઓ. ચાલો ચાલો, જય માતા, જય માતા, જય માતા. ચાલો ભાઈ, જય માતા. મોઢેરા થી આવ્યા? સરસ સરસ, આવો ભાઈ, મોઢેરા થી આવ્યા છો તમે, આવી જાઓ ભાઈ. અડધા કડી થી આવ્યા છે. હા ભાઈ, કડી થી આવ્યા છે. હા ભાઈ, મોઢેરા થી આવ્યા છે. ઘણા લોકો બુધ પલ્લીયડ થી આવ્યા છે, અડધા અડધા ગોજારિયા થી આવ્યા છે, અડધા શંકરપુરા થી આવ્યા છે, અડધા મુલસણ થી આવ્યા છે. એટલે બધા અલગ અલગ મહેસાણાના અલગ અલગ ગામોમાંથી આવ્યા છે. ભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર, પ્રેમ ભાવ આપજો. જેટલા પણ તમે જોવો છો બધા અલગ અલગ ગામોમાંથી આવ્યા છે. હવે અમે લોકો અત્યારે અંધારિયો ટીંબો જોવા જઈ રહ્યા છે, અને એમાં આ બધાને મેં ના પાડી હતી કે તમે આવો માં આવો માં આવો માં હા જોડા. હવે આ કેમેરામાં મારે એ જોવું છે, સાંભળો, કે આ બધા લોકો જાય છે કે નહીં. ચાલો બધા, ચાલો હવે આ કેમેરો ચાલુ છે, ચાલો જલ્દી ફટાફટ. હાલો ચાલો ચાલો, જય માતાજી. હિસ્ટોરિકલ પ્લેસ અંધારિયા ટીંબામાં આપણે અંદર જઈએ છીએ. ગેંડો આવા પર ગેડા ઇનો એલ્યો અવશેષો મળેલા છે. ન્યૂઝ વાળા સર્ચ કરીને ગેલા છે, જે અવશેષ મળ્યા છે ને એ બધા મુંબઈ અને લંડન જે મ્યુઝિયમ કરો ને એટલા આપણા બધા અવશેષો ત્યાં છે. ગેંડાના, હા ગેંડાના અવશેષ, એના માટે આ અંધારિયો ટીંબો પ્રખ્યાત થયો. 5-7 કિલોમીટરનો આ એરિયો છે, જ્યાં તમને થ્રુઆઉટ જંગલ વિસ્તાર જ જોવા મળશે. બાવળિયાઓથી ઘેરાયેલો આ વિસ્તાર છે, જ્યાં હજારો વર્ષો પહેલાં ગેંડાના અવશેષો આ જગ્યા પર મળ્યા હતા, માણસોના હાડપિંજરો મળ્યા હતા અને માટીના વાસણો મળ્યા હતા. અત્યારે પાછી આ જગ્યાની હાલત એવી છે કે કોઈ ધ્યાન નથી દેતું. એક જેસીબી લઈને આપણે ખોદાવા જવું હતું, તો અરે ખોદ્યું છે ને અમને, અમને ખોદ્યું એટલે આ બધું મળ્યું છે. આ પેલા પુરાતત્વવાળા કયા કહેવાય, અમારા ગામની અંદર સર્કિટ હાઉસ પણ છે રજવાડા વખત ના, અને અમારા ગામનું પોલીસ સ્ટેશન લાગણજ પોલીસ સ્ટેશન 42 ગામનું પોલીસ સ્ટેશન, મોટામાં મોટું પોલીસ. ઉત્તર ગુજરાતમાં ધી યુનિયન હાઈસ્કૂલ
1934 માં ઉત્તર ગુજરાત માં પહેલી હાઈસ્કૂલ અમારા ગામમાં બનેલી. ભાઈ લાગણજ એટલે ઇતિહાસ થી ભરેલું ગામ તમે કહી શકો. અત્યારે તો બાવળિયા થી ઘેરાયેલું આ જંગલ તમે કહી શકો, પણ આ જગ્યાને જોતા એવું થાય છે કે આ અદભુત અને હિસ્ટોરિકલ પ્લેસ લાગણજ ગામ નું કહી શકો. ક્યાંથી આવ્યા છો? જંગલ છે, બાવળિયા છે, બીજું કઈ જ નથી. પણ અમે એરિયલ શોટ માં જોયું તો અમને ખબર પડી કે આ અદભુત જગ્યા છે. અને આમ તો જોવા જાય તો કાયદેસર આ જગ્યા નું પ્રોપર વિકાસ થવો જોઈએ. ચાલો ભાઈઓ, જય માતાજી, જય ઉમિયા માતા. બેતાલીસ ગામોનું મોટામાં મોટું પોલીસ સ્ટેશન લાગણજ પોલીસ સ્ટેશન. એટલે આ એરિયાનું મોટામાં મોટું પોલીસ સ્ટેશન એટલે લાગણજ પોલીસ સ્ટેશન. લાગણજ કુછ દિન તો ગુજારો લાગણજ કે પોલીસ સ્ટેશન મેં. શું નામ છે? ચાલો જય માતાજી. ટ્રાફિક થાય છે દાદા, ટ્રાફિક થાય છે. ચાલો ચાલો ચાલો, લાગણજ ફરી લીધું છે, હવે કામ પર લાગી છે. હું લાગણજમાં જે બાઇક લઈને ફરતો હતો, બાઇક આ ભાઈની છે. ભાઈ ખૂબ ખૂબ આભાર. ભાઈ દાદા લાગણજ સ્કૂલ ની અંદર બધા છોકરાઓને તારે ડાન્સ કરે. એક નાનકડો ક્વિક ક્યુ બતાવું કે આપણું ઘર કેવી રીતના બની રહ્યું છે અને કેમ બની રહ્યું છે. આ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો બે રૂમ છે. આવો સાથે અંદર તમે આવશો તો તમને એક આ જગ્યા જોવા મળશે જ્યાં આપણે પ્રોપર એક રૂમ રાખી છે. અહીંયા તમને બાથરૂમ જોવા મળશે. આ એક રૂમ છે, એવો સેમ રૂમ બાજુમાં છે. તમને બતાવું, આ સેમ રૂમ તમને બાજુમાં બતાવું. તો આ બીજો એક રૂમ છે જે તૈયાર થઈ રહ્યો છે. અત્યારે દીવારનું કામ ચાલુ છે, કાલે ધાબુ ભરવાના છે. અત્યારે જેટલું પણ કામ થવાનું છે એ બધું કામ આજે અમે પૂરું કરી દઈશું. આ કામ પૂરું થશે એટલે કાલે અમે ધાબુ ભરશું. સ્લેબ વાળું ઘર બનાવ્યું છે, જેવું કે મેં કીધું કે હવે આવનારા જેટલા પણ અમારા ઘર છે તમને સ્લેબ વાળા જોવા મળશે. તો આ ઘર છે અત્યારે, અને તમને મેં બેઝિક ઓવરવ્યૂ આપી દીધું કેવું છે ઘર. હવે સીધા હું લાગુ છું કામ પર. કોઈ પણ એક દીવાર પર હું અત્યારે લાગી જાઉં છું કામ પર. તો હવે નાખી દઉં છું ના, હું અહીંથી ચડી જાઉં. હવે પથ્થર દેવાનો, પથ્થર દેવાનો. આ તગારા લઈ લો, લઈ લો, સાઈડ પર લો. આવું ભાઈ, આવું છું જમવાનું લઈને. આવું પડતું નહીં, પાટણ થી આવી છે. મહેસાણા નો ને આ તમે જોવો પ્રેમ કેવાય આને. આ તમે જેટલા પણ લોકો જોવો ભાઈ, રાતના 10 વાગે બધા જો પહોંચી ગયા અહીંયા. આટલા બધા લોકો ખાસ અમે જે ઘર બનાવીએ છીએ જોવા માટે આવે છે. ભાઈ કેમ છો બધા? મોજમાં લડી લેવું છે મહેસાણામાં? કઈ ઘટે નહી ભાઈ. આ છે ગુજરાતીઓનો પ્રેમ. ચાલો ચાલો જય માતાજી. ભાઈ આમને સાંભળો સાંભળો ભાઈ, આમને આમ મહેસાણામાં રહેશે. બે મિનિટ ભાઈ, આમને આમ મહેસાણા એરિયામાં આવું ને આવું રહેશે તો ભાઈ અમારા ઘર જે 10-10 દિવસમાં થતા તે 3-3 દિવસમાં થઈ જાય છે. શું કહેશો ભાઈઓ? હા ભાઈ ઓરિજિનલ પ્રેમ છો ભાઈ, આ ઓરિજિનલ પ્રેમ.
અસલી મહેસાણા નો પ્રેમ. ચાલો બધા શાંતિ રાખો ભાઈ, બધાના ફોટા પડશે. આપણે અહીંયા છીએ બરાબર, એટલે કોઈ ધક્કા મુક્કી કરતા નહીં ભાઈ. ભીડ આમને આમ રહેશે તો કોઈ આગળ કામ બચશે નહીં, એટલે બધા થોડા થોડા આસેડ આવી જાવ. ચાલો થોડા થોડા આસેડ આવી જાવ દાદા. ખરેખર તમારા બધાનો હું પ્રેમ જોઉં છું, એટલે અંદરથી દિલથી એમ થાય કે ખરેખર ભાઈ લાલાભાઈ આપણે મેસડામાં વસી જઈએ. આ પ્રેમ છે તમારા, જે ગામડાઓમાં અમે આવીએ છીએ, લોકો માટે કામ કરીએ છીએ, કોઈ સ્વાર્થ નથી, લોકો માટે બસ કામ કરવા છે, ગરીબો માટે કામ કરવા છે. અને તમામ લોકોને કહું છું કે બસ તમારા આજુબાજુના કોઈ પણ ગામડાની અંદર આવા ઘર હોય અમારા સુધી પહોંચાડો. આપણે 24 કલાક એમના માટે કામ કરશું. આપણા માટે કોઈ નાત જાત નથી, આપણા માટે બધા ગુજરાતી આપણા ભાઈ બહેનો છે. એટલે હું પોતે બ્રાહ્મણ નો દીકરો છું, પણ મારા માટે બધા જ લોકો મારા ભાઈઓ છે. એટલે આપણા માટે કોઈ નાત જાત નથી, આપણે બસ ખાલી ગુજરાતીઓનું કામ તન મન થી કરવાનું છે બરાબર. ભાઈ પબ્લિક એટલું બધું વધી ગયું છે, કામ કોઈ શક્ય નથી, એટલું બધું પબ્લિક બહાર છે. અમે અંદર આવ્યા છીએ જમવા માટે, પણ હવે જમવાનું પણ થશે કે નહીં થશે એ વિચારવા જેવા છે. એક નકર એક કામ કરે, આપણે બધા બહાર આવી જઈએ, એવું કરીએ. અહીંયા જમીએ પણ કેવી રીતના જમીએ? ના ખાલી કોઈ કરવા, બિચારા આ પ્રેમથી આપણે બધા બહુ દૂરથી આવ્યા છે, એટલે બધા લોકો સાથે આપણે ફોટો પડાવશું. પણ પહેલા આપણે જમી લઈએ અને પછી બધા સાથે ફોટો પડાવશું. ભાઈઓ શાંતિ રાખજો, હવે 15 મિનિટ જમવામાં આવે એવો ટાઈમ લાગે એવો છે કે 15 મિનિટ જે બધા બહારથી આવ્યા છે ફોટો સેશન લાઈન સર આપણે પડાવી દઈએ. સાથ સહકાર આપીજો, કોઈ ધક્કા મૂકી નહીં કરે બધા. પ્રમેશ જે દૂરથી આવ્યા છે એ પહેલા આવો, જે અહીંના છે એ પછી આવો બરોબર. 82-55 નંબર ની ગાડી છે, જે કોઈ ભાઈ ની હોય એક હટાવી લો, કેમ કે જમવાનું આવી ગયું છે, અંદર આવી નથી શકતું. એટલે 82-55 નંબર ની ગાડી કોની છે હાથ ઉપર કરે, એનું આપણે સન્માન કરશું અહીંયા. કોણ હાથ ઉપર કરે જલ્દી? એટલા બધા લોકો છે અને ફોટો પાડતા પાડતા 2-3 કલાક થઈ જશે. જમવાનું આવ્યું છે, જમવાનું પછી જમશું, કેમ કે બધા લોકોનો પ્રેમ છે. બધા લોકો દૂર દૂરથી આવ્યા છે, કોઈ રાંધનપુરથી આવ્યું છે, કોઈ પાટણથી આવ્યું છે, કોઈ મહેસાણાના અલગ અલગ ગામોમાંથી આવ્યા છે. એટલે આપણે કોઈની લાગણીઓ છે, જે લોકોનો પ્રેમ છે, આપણે ઓછો નથી થવા દેવા માગતા. આપણે પહેલાં તો બધા લોકો સાથે ફોટો પડાવશું, પછી જમવાનું જમશું. જમવાનું મૂકી દો, પછી જમવાનું પછી જમશું. જમવાનું આવી ગયું છે, જમવાનું આપણે પછી જમશું. અમારા લાગણજ ગામના સંજયભાઈ છે, મોજીલા માણસ છે, લાગણજ ગામના સંજયભાઈ. આપણે પ્રોમિસ કર્યું હતું કે આપણે બધા લોકો સાથે ફોટો પાડશું, એટલે 1 બાય 1 બધા લોકો સાથે ફોટો પાડીએ છીએ. એટલે ફોટો પાડતા જાય એટલે બધા પોતપોતાની ઘરે પાછા નીકળતા જાય. હવે જમી લઈએ, જમીએ. જય માતાજી. ચાલો બધાના પડી ગયા ફોટા. ચાલો જય માતાજી. હવે શાંતિથી જમી લો. આજ માટે આટલું છે. લાગણજ ગામની અંદર અત્યારે જે મહેનત કરી રહ્યા છે, લોકોનો પ્રેમ છે, અને તમે જુઓ છો બેકગ્રાઉન્ડમાં ઘર બનીને ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. કાલે ધાબું ભરવાનું છે. આજ માટે આટલું છે. બહુ જ ભૂખ લાગી છે એટલે જમી લઈએ છીએ. જેટલા લોકો આ તમે બેકગ્રાઉન્ડમાં જોશો, અમે બધા જ ભૂખ્યા છે, કોઈએ કંઈ ખાધું નથી. હવે જમશું આપણે. ફોટો સેશન બધાનું પતી ગયું છે, બધાને બહુ જ મજા આવી. આજ માટે આટલું છે. તમામ લોકોને ફરી પાછો કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.